This is Indazen Media Company Limited. And you are watching In News Gujarat. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઇન ન્યૂઝ ગુજરાત. અહીંયા આપણે ત્યાં ઉપસ્થિત છે આજે વિશ્વ મહિલા દિન નિમિત્તે કંઈક ખાસ પ્રોગ્રામ. એમાં આપણા ત્યાં મહેમાન ઉપસ્થિત છે પૂજાબેન વ્યાસ. એમને કદાચ આપણે ઓળખતા છીએ કારણ કે તે ખૂબ જ રેર કોમ્બિનેશન ધરાવે છે. પૂજાબેન, તમારા વિશે થોડું જણાવશો? કેમ છો હિના? ફાઇન. હું પૂજા વ્યાસ, મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ક્લાસિક 2018, મોટિવેશનલ ટ્રેનર, ઘણું બધું કરું છું. તમે સ્ટાર પર્સનાલિટી ડેવલપમેન્ટમાં સંસ્થામાં કાર્યરત છો, એમના વિશે થોડું જણાવો. સ્ટાર પર્સનાલિટી ડેવલપમેન્ટ ઇઝ એન ઇન્સ્ટિટ્યૂટ જ્યાં અમે દરેક પ્રકારના કોર્સિસ ચલાવીએ છીએ પર્સનાલિટી ડેવલપમેન્ટના, ઇન એન્ડ આઉટ. સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે, પર્સનાલિટી ગ્રુમર છે, ઇન્ટરનેશનલ ટ્રેનર છે પૂજાબેન વ્યાસ, મોટિવેટર છે, લાઈફ કોચ છે અને ફેશન આઇકોન. અને મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2018માં પૂજાબેન વ્યાસ છે. પૂજાબેન, મહિલાઓ માટે તમે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે તમે શું કહેવા માંગો છો? સી, મહિલાઓ માટે આજે કહેવાય છે કે એક એવો સ્પેશિયલ દિવસ આપણે એક આઈડેન્ટિફાઈ કર્યો છે કે આજે વિશ્વ મહિલા દિવસ છે. તો પહેલાં તો મારું એવું માનવું છે હિના કે કોઈ એક દિવસની મહિલાને બિલકુલ જરૂર નથી કે આજે મારો દિવસ છે, કારણ કે મારા મત મુજબ રોજ જ મહિલાનો દિવસ છે. એવરી ડે ઇઝ અ વુમન્સ ડે. હું તમને એ જ પ્રશ્ન પૂછવા માંગુ છું કે વુમન્સ ડે ઉજવવું જરૂરી છે? બિલકુલ નહીં. સી, મારા મત મુજબ મારે ઊંધો વિચાર કરવો છે કે આપણે સ્ત્રી કે મહિલા વગરનો એક દિવસ ઇમેજિન કરી શકીએ? તો જ્યારે આ શક્યતા જ નથી, તો કોઈ એક દિવસને આ રીતનું ઇમ્પોર્ટન્સ આપવું ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યાં સુધી મેં થોડું જ્ઞાન લીધું છે મોટા લોકો પાસેથી કે આ કન્સેપ્ટ આવ્યો ક્યાંથી, તો મહિલાઓનું સતત મહત્વ ઘટી રહ્યું હતું એ પરિસ્થિતિમાં સમાજમાં એક અવેરનેસ લાવવા માટે કે આ રશિયામાં ક્યાંક આની શોધ થઈ હતી જ્યારે કંઈક વોટિંગ રાઇટ્સ માટેની લડાઈ ચાલતી હતી. પણ ભારતમાં આને એક ખાસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કે ઇન્ટરનેશનલ મહિલા દિવસ છે, જ્યારે પુરુષો માટે આવો કોઈ દિવસ હજુ સુધી શોધાયો નથી. ઘણી એનજીઓમાં વુમન્સના ઉઠાણ માટે કાર્ય કરતી હોય છે, તો પણ આ જ વર્ષમાં એક જ દિવસમાં શા માટે? એક હિનાએ આ વાત હું બીજી વખત કરી રહી છું કે ઘણા બધા લોકોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે ઘણી એનજીઓ, ઘણી સંસ્થાઓ માત્ર મહિલા દિવસે જ એક્ટિવ થતી હોય છે, અધરવાઇઝ 364 ડેઝ ઇનએક્ટિવ થઈ જતી હોય છે. તો મારે એ કહેવું છે કે એનજીઓ એક દરેક પ્રકારની એક્ટિવિટીઝ કરતું હોય છે. દરેક એનજીઓના પોતાના ફેવરિટ સબ્જેક્ટ હોય છે. કોઈક દવાખાના પર કામ કરે છે, કોઈ ગરીબી પર, કોઈ કુપોષણ પર. દરેક એનજીઓના પોતપોતાના સબ્જેક્ટ્સ છે કામ કરવા માટેના. પણ મહિનાનો એક જ દિવસ કામ કરવું એવું કદાચ જ કોઈ એનજીઓનું હોઈ શકે બંધારણ. એટલે આ દિવસને આપણે મહત્વ આપીએ છીએ, ઇટ ઇઝ ગુડ ફોર ઓલ ઓફ અસ કે આપણે મહિલા દિવસ ઉજવી રહ્યા છીએ, પણ આ એક દિવસનું કાર્ય નથી. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કે છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્ય અને સુરતમાં પોલીસ ચોપડે બળાત્કારની ફરિયાદો લેવાયા બાદ લાખો અને કરોડો રૂપિયા લઈને એ કેસને દબાવી દેવામાં આવે છે અને સમાધાન થઈ જાય છે. હા હા, એ વિશે તમે શું કહેશો? આ મુદ્દા આવી ઘણી બધી મતલબ ન્યૂઝ મારી પાસે પણ આવ્યા છે, બિકોઝ તમે જ્યારે જાહેર જનતા સાથે કામ કરતા હો, તો હવે આ જે એક પ્રશ્ન આવી રહ્યો છે આપણી સામે કે મહિલાઓ જ ફરિયાદ નોંધાવે છે, પછી એ જ મહિલા સામાન્ય ઘરના જે હોય એ લોકોને કે પછી હાઈ પ્રોફાઇલ હોય એ લોકોના કિસ્સાઓ એ લોકો રૂપિયા આપીને દબાવી દે છે એના વિશે. એટલે મુખ્ય તો સૌથી પહેલાં તો કે કોઈ મહિલા સાથે દુર્વ્યવહાર કે કોઈ પણ ખોટી પરિસ્થિતિ થઈ છે કે નહીં આની જાણકારી માત્ર મહિલા પાસે હોય છે. એટલે કેસનો કે પરિસ્થિતિનો મુખ્ય આધાર એ મહિલાના સ્ટેટમેન્ટ ઉપર રહેલો છે. હવે આજકાલ પરિસ્થિતિ એવી પણ આવી રહી છે કે ઘણી વખત એક મહિનાની અંદર જ ફરિયાદ પાછી ખેંચવામાં આવે છે, ક્યાં બહાર કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે, ક્યાં કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, ગેરસમજ થાય છે. પણ આની અસર એવી થઈ રહી છે કે કદાચ પરિસ્થિતિ એવી આવી શકે હિના કે ખરેખર જે મહિલાઓ સાથે ખોટું થઈ રહ્યું છે કદાચ એના પર પણ
એક વખત ડાઉટની દ્રષ્ટિએ જોવામાં આવી શકે છે. હવે મહિલાઓને પુરુષ સમોવડી માનવામાં આવે છે, 50% એમને આપવામાં આવે છે, ત્યારે નોકરીઓમાં મહિલાઓને કેમ આટલું એ છે તફાવત? એમને આ વેતન કેમ આપવામાં આવતું નથી? આ પ્રશ્ન સપોઝ તમે સોશિયલ મીડિયા પર જાઓ કે જ્યારે કામ એક મહિલા અને એક પુરુષ સરખું કરતા હોય છે, પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં આપણે એક્ઝામ્પલ લઈ લઈએ તો મહિલાઓનું વેતન પુરુષના વેતન કરતાં થોડાક અંશે ઓછું જ રાખવામાં આવે છે. તમે કોઈ પણ ફિલ્ડ, ઇવન સ્ટાર્ટિંગ ફ્રોમ યુ નો ગ્લેમર વર્લ્ડ, તમે મોડલિંગથી લઈ લો, હીરો હિરોઇન્સ કોઈ પણ, તો ખબર નહીં આ એક માનસિકતા છે કે આવો એક નિયમ છે કે આખા દેશ વિદેશમાં આ જ પદ્ધતિ છે. પણ મારા મત મુજબ જો સરખા કલાકો, સરખા કાર્ય કરવામાં આવતા હોય તો વેતનનો આ પાર્શિયાલિટી જો આપણે રોકી શકીએ તો એક આપણા માટે મહિલા દિવસ ઉજવવાનું મોટું કારણ બની શકે. હવે સ્ત્રી પરણ્યા પછી 50% અને માતા બન્યા પછી 100% સામાજિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પૂજાબેન તમે એક માતા તરીકે શું કહેશો? હા, સાચી વાત છે કે કહેવાય કે સ્ત્રીનો જ્યારે લગ્ન થાય એટલે કરિયર પર 50% બ્રેક આવે કે હવે તો તમારું સંપૂર્ણ ફોકસ તમારા પરિવાર, હસબન્ડ, ઇનલોસ પર હોવું જોઈએ. પછી જ્યારે આ જ સ્ત્રી માતા બની જાય એટલે તો એના પર એક સિક્કો લાગી જાય કે બસ હવે ખૂબ થઈ ગયું, હવે માત્ર અને માત્ર પરિવાર ઉપર ધ્યાન આપો. પણ મારું થોડુંક અલગ વિચારવાનું છે. સી, આપણે સ્ત્રીને કહીએ છીએ કે બહુ મલ્ટી ટાસ્કિંગ પર્સનાલિટી છે, મહિલા એટલે મલ્ટી ટાસ્કર. તમે જો દેવીના પણ ફોટો જુઓ તો એના 7-8 હાથ બતાડવામાં આવે છે. કે તમે દેવી માતાનો ફોટો જુઓ, હું નાનપણથી જોતી આવી છું કે કોઈ પણ દેવીનો ફોટો હોય તો એના 5-7 હાથ હોય. એટલે આપણે એવું માની લઈએ છીએ કે મહિલાઓ પાસે એવી શક્તિ છે કે એક સાથે અનેક કામ કરી શકે. પણ જ્યારે આ મહિલા લગ્ન કરે એટલે એની કરિયર અટકી જાય એવું જરા પણ નથી હોતું હિનાબેન. બિકોઝ મહિલા લગ્ન કરે એ એનું સોશિયલ સ્ટેટસ બદલે છે. મેરેજ ઇઝ અ વર્ક કે જે તમે તમારા ગ્રોથ માટે કરો, આપણે કરતા હોઈએ છીએ. પણ સમાજમાં મહિલાને આ વિચાર કરવો કે હવે તમે લગ્ન પછી જ્યારે આપણી પાસે આટલા બધા હાથ છે, આટલા બધા સ્કિલ છે, તો એક મહિલા લગ્ન પછી સંપૂર્ણ પદ્ધતિએ સંપૂર્ણ કોન્શિયસલી પોતાનો પરિવાર અને વ્યવસાય ચલાવી શકે. અને માતા બન્યા બાદ તો આઈ થિંક આ કામ મહિલા ખૂબીથી કરી શકે. બીકોઝ માતા બન્યા પછી મહિલામાં સશક્તિકરણ આપોઆપ આવી જતું હોય છે. જ્યારે મેં પોતે પણ ડિસિઝન લીધું હતું કે આઈ વોન્ટ ટુ એપ્લાય ફોર મિસિસ ઇન્ડિયા, ત્યારે પણ હું એક માતા હતી. મેં જ્યારે એબ્રોડ સ્ટડી કરવાનો વિચાર કર્યો ત્યારે પણ હું એક માતા હતી. અને આજે પણ જ્યારે હું ઘરની બહાર કોઈ પણ કાર્ય કરવા માટે પગ મૂકું છું તો પણ હું માતા તો છું જ. હવે એક સવાલ છે આપણો કે હમણાં સોશિયલ મીડિયામાં સ્ત્રીઓના રંગરૂપ ઉપર બધી ટિપ્પણીઓ કરવામાં આવે છે, તો એના વિશે તમે શું કહેશો? યસ, પર્સનાલિટી ગ્રુમિંગના ક્લાસીસ જ્યારે હું લેતી હોઉં છું તો મોટે ભાગે મહિલાઓ એક વસ્તુનો શિકાર બનતી હોય છે જેને કહેવાય બોડી શેમિંગ. સી, આપણે કોઈ પણ મહિલાનું મૂલ્યાંકન એના કદ, રંગ, રૂપ, શેપ, આકાર પણ નથી કરવાનું. બીકોઝ આપણે સમજવાની કોશિશ એ કરીએ છીએ કે મહિલાનું જીવન એક હાર્મોનલ સાયકલ પર ચાલતું જીવન છે, જેમાં 14 વર્ષે એ હાર્મોનની સાયકલ એક્ટિવ થતી હોય છે. અને એ દરમિયાન એના શારીરિક ફેરફાર અનેક પ્રકારના આવતા હોય. બીકોઝથી તમે કમ્પેર કરો તો પુરુષને આવી કોઈ ચેલેન્જ નથી ઉઠાવવી પડતી, પણ મહિલાઓને તમે ધ્યાનથી જુઓ તો 5 વર્ષે કે 10 કે 6-7 વર્ષે ફરીથી એક શારીરિક ચેન્જીસ આવવા માંડે. જેમ કે પહેલાં આપણે નાના હોઈએ ત્યારનું આપણું વેઇટ, પછી ટીનેજમાં આપણે પીરિયડ સાયકલમાં એન્ટર થઈએ ત્યારનું આપણું વજન, પછી તરત જ મેરેજ કરો ત્યારનું વજન, ફર્સ્ટ ડિલિવરી પછીનું વજન, સેકન્ડ ડિલિવરી પછીનું વજન, પ્રી મેનોપોઝ દરમિયાનની ટ્રબલ, પોસ્ટ મેનોપોઝ દરમિયાનની ટ્રબલ. તો સી, મહિલાના રંગ રૂપનો ટોટલ ફોકસ એના પીરિયડ્સના સાયકલ કે હાર્મોન્સ સાથે કનેક્ટેડ હોય છે. મને યાદ છે કે જ્યારે કોઈ મહિલા પહેલી વખત માતા બને છે તો સ્વાભાવિક છે કે થોડું વજન પૂટોન થવાનું છે. બરાબર છે. પણ આના માટે જે મહિલાઓ બોડી શેમિંગનો શિકાર થઈ જાય છે કે પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસે છે, સૌથી પહેલાં તો કોઈને હક જ નથી.
કે તમને તમારા રંગ રૂપ કે કદ ઉપર ટિપ્પણી આપે. બોડી શેમિંગનો શિકાર બિલકુલ નહીં થવાનું, બિકોઝ એવરી ફિમેલ ઇઝ બ્યુટિફુલ. તમે તમારા થોડાક એફર્ટ્સ નાખીને લાઈફને હેલ્ધી બનાવો. સી, હેલ્થ ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ બોડીને પાતળી જ રાખવી કે સતત ડાયટ કરવું કે તમારે આ પ્રેશર લઈને ચાલવું કે મારે સામેવાળાને ગમે એવું જ બોડી બનાવવું છે, આઈ થિંક ઇટ ઇઝ નોટ એટ ઓલ. આ મહિલા દિવસે હું તમને આવી કોઈ સલાહ નહીં આપું. હવે મહિલા એટલે ડિપ્રેશન, મહિલા ડિપ્રેશનમાં વારે ઘડી આવતી હોય છે, તો ડિપ્રેશન અને મહિલા વચ્ચે શું તફાવત છે? આ હિનાબેન બધા ઘણા બધા સ્પેશિયલ પ્રશ્ન લઈને આવ્યા છે. ડિપ્રેશન અને મહિલા કદાચ સીધો સંબંધ છે. મેં આગળ પણ કહ્યું કે કદાચ તમે મોટી મોટી એક્ટ્રેસના મોઢે પણ કદાચ આ વાત સાંભળી હશે કે હું ડિપ્રેશનનો શિકાર બની છું, બિકોઝ મહિલાના જીવનના બધા જ તબક્કા ચેલેન્જિંગ છે. સી, પરિવાર છોડીને સ્ત્રી જાય છે પુરુષના ઘરે, એટલે એક યુનો કલ્ચર શોક પહેલો જ તમારા લાઈફમાં એક કલ્ચર શોક આવે કે તમે યુનો અલગ અલગ આવા જે શોખ્સ આપણે કહીએ કે માતા બનવાનો શોખ, પત્ની બનવાનો શોખ, તમારું કલ્ચર ચેન્જ થાય, કોઈ વખત ધર્મ ચેન્જ થાય છે, કોઈની સોસાયટી ચેન્જ થાય છે, તો મહિલાના જીવનમાં એટલા બધા નાના નાના ચેન્જીસ આવતા હોય છે, સતત આવતા હોય છે. કાર્ય કરવાનું, તમારી કરિયર ટોપ ઉપર ચાલતી હોય ત્યારે તમારે મધરહુડ લેવાનું, તમે મધરહુડમાંથી હજુ તો તમારું બ્રેઇન સ્ટોર્મિંગ થાય છે, બોડી તમારું રેડી થાય છે, ત્યાં તમે સેકન્ડ ચાઇલ્ડ, ઘણી બધી યુનો વસ્તુઓ મહિલા સાથે બનતી હોય છે. એટલે મોટે ભાગે મહિલાની માનસિક સ્થિતિ એક સરખી નથી રહેતી. ઉપરાંત આજની મહિલા કાર્ય પણ કરે છે, એટલે જે પુરુષ ચેલેન્જ જે લેતા હોય છે બહાર, કમ્પિટિશન, પરફોર્મન્સ, મેનેજમેન્ટ, આ દરેક ઇસ્યુ હવે મહિલાઓ પણ સંભાળે છે. એટલે કહેવાય છે કે મહિલાઓમાં ડિપ્રેશનનો અવકાશ થોડોક વધારે રહે છે. બીજી એક તકલીફ જે મહિલાઓની છે એ છે માનસિક રીતે પીડાવું. સી, દરેક મહિલાએ એક પદ્ધતિ, એક ખાસ સૂત્ર અપનાવવાનું છે, દેટ ઇઝ સ્પીક આઉટ. સી, તમે નહીં બોલશો તો તમને સમજવામાં નહીં આવે. ઘણી મહિલા એવું હોય છે કે બોલવામાં સક્ષમ હોતી નથી, ડરે છે કે હું કદાચ એ કંઈક બોલીશ તો મારા પ્રત્યે પછી કેવો પ્રતિકાર થશે, કે એવું ડરે છે. તો એ લોકોને જે બોલવામાં સક્ષમ નથી એવી મહિલાઓને તમે શું કહેશો? યસ, હું આ જ સૂત્ર તમને આપવા માંગુ છું, સ્પીક આઉટ. સી, તમે બોલી નહીં શકો, સમજાવી નહીં શકો, તમારો મુદ્દો તમે સામેવાળા સાથે રજૂ નહીં કરી શકો, તો તમારા જીવનમાં પરિવર્તન આવશે કેવી રીતે? સી, જીવનમાં તમારા માનસિક વિચાર ગમે એટલા સારા હોય, ગમે એટલા મજબૂત હોય, પણ એ વિચાર રજૂ કરવા માટે જો તમારી પાસે કમ્યુનિકેશન નહીં હોય તો બધું જ નકામું છે. એટલે મારું એક ખાસ અને આજના દિવસે તો આ વાત હું થોડા વજન સાથે કહેવા માંગુ છું, દરેક મહિલાએ બનવાની જરૂર છે એક સ્પીકર, કે જે પોતાનો મુદ્દો પોતાના ફેમિલી સામે રજૂ કરી શકે, બાળકો સામે, પરિવાર સામે, સમાજ સામે, તમે સોસાયટી સામે તમારો મુદ્દો મૂકતા શીખો. હવે પૂજાબેન, તમે એક દીકરી છો, એક વહુ છો, તો આપણા દર્શક મિત્રોને તમે બતાવો કે દીકરી અને વહુમાં ફરક શું છે? દીકરી અને વહુમાં ફરક ના હોવો જોઈએ, પણ છે. આજે આપણે 2019ના વુમન્સ ડેમાં વાત કરી રહ્યા છીએ. સી, હું ઠેર ઠેર ઘણા બધા ઇવેન્ટ્સમાં જાઉં છું, કદાચ હું એવું કહું કે હું રોજ એક ઇવેન્ટમાં જાઉં છું તો કદાચ ખોટું નહીં હોય. ત્યાં હું મોટેભાગે એક સેન્ટન્સ વાંચું છું, બેટી બચાવો, બેટી પઢાઓ, બેટીઓ કો આગે બઢાઓ. એટલે આપણી માનસિકતા બેટીઓ માટે બદલાઈ ગઈ છે. કદાચ જે બાળકીઓનું યુનો ગર્ભમાં જ મૃત્યુ થઈ જતું હતું એ પરિસ્થિતિ પર આપણે હવે એક સ્ટેપ આગળ વધી રહ્યા છે, કે હવે આપણા કુટુંબમાં કદાચ બાળકીનું મહત્વ થોડું વધી ગયું છે, ક્યાં ઇક્વલ રાઇટ્સ ઉપર આવવાનો પ્રયત્ન ચાલુ છે. પણ હવે આપણા બધાની સામે એક નવી ચેલેન્જ આવી ગઈ છે કે આ જ બાળકી જેને આપણે આટલી સ્વતંત્રતા સાથે મોટી કરીએ છીએ, એજ્યુકેટ કરીએ છીએ, જ્યારે આપણે એને વિદેશમાં ભણાવીએ છીએ, ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ્સમાં ભણાવીએ છીએ, અને આ બાળકીને જ્યારે હવે આપણે પરણાવી દઈએ છીએ, એટલે આપણે નેક્સ્ટ ચેલેન્જ ઉપર આવી ગયા છીએ. બેટી બચાવો, બેટી પઢાઓ,
પણ જ્યારે આ બેટી વહુ બનીને આવે છે તો ફરીથી એ જ નિયમો, એ જ બંધન અને એ જ રૂઢિવાદી ફરીથી એ ચેલેન્જ આપણી સામે છે. એટલે મારા ખ્યાલથી હવે હિના આપણે સૂત્ર બદલવું પડશે. બેટી બચાવો, બેટી પઢાઓ, બહુઓ કો આગે બઢાઓ. હવે પૂજાબેન, આપણે એજ્યુકેટેડ મહિલાઓ હવે ઘણી બધી છે આપણા શહેરમાં, એમ ભણાવવામાં પરિવારવાળાઓ એ લોકોનો સપોર્ટ કરે છે. કેટલીક જગ્યાએ તો એવું હોય છે કે વહુઓને પણ આગળ અભ્યાસ કરાવવામાં આવે છે કે ના તું ભણ, તો એ લોકો ડોમેસ્ટિક વાયોલન્સના શિકાર થાય છે, એ કેટલું શક્ય છે? આ એક વાત હમણાં જ મારી એક સ્ત્રી મિત્ર છે, શી ઇઝ અ લોયર, તો હવે આ મુદ્દા પણ અમારું ડિસ્કશન ચાલી રહ્યું હતું. અને એજ્યુકેટેડ મહિલા જ કેમ? યા, પહેલાં એવું હતું કે ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર માત્ર ગામડાની મહિલાઓ કે જેને એજ્યુકેશન નહોતું, કે જે મહિલાઓનો વિકાસ નહોતો, માત્ર ડોમેસ્ટિક વાયોલન્સનો શિકાર એ જ મહિલાઓ હતી. પણ જો તમે જુઓ તો ડોમેસ્ટિક વાયોલન્સને ચલાવવામાં ભણેલી ગણેલી મહિલાઓનો પણ એટલો જ ફાળો છે. એટલી બધી મહિલાઓ એમના પર થતા ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ ટોર્ચરિંગ માટે વાંધો નથી ઉઠાવતી. આની પાછળ કામ કરે છે મહિલાની ઇનસિક્યોરિટી કે મારું શું થશે, અને આ ઇનસિક્યોરિટીમાં એ સામેવાળાને, એમના પતિને કે જે બી એમનો પાર્ટનર છે એને એક પ્રકારની હિંમત આપતી જ જાય છે. અને મારે આજે આ વાત કરવી જ પડે કે શિક્ષિત મહિલાઓ દ્વારા પણ ડોમેસ્ટિક વાયોલન્સનો વિરોધ કરવામાં નથી આવતો. તો તમને મારે એટલું ખાસ યાદ દેવડાવવું છે કે જે પરિસ્થિતિ આજે આપણે ભોગવી રહ્યા છીએ કે ચલાવી રહ્યા છીએ, આવતીકાલ માટે આપણે એ જ વસ્તુ તૈયાર કરી રહ્યા છીએ. તો ડોમેસ્ટિક વાયોલન્સ નહીં ચલાવવું જોઈએ. હવે એક બ્યુટી માટે ક્વેશ્ચન છે, આહા, કે સુંદરતાનું સ્ત્રીઓ સાથેનું કનેક્શન શું છે? એક પાગલપન કહી શકાય? હા, એક પર્સનાલિટી ગ્રૂમર તરીકે આ પ્રશ્ન મારે ઘડીએ પૂછવામાં આવતો હોય છે. એવરીબડી વોન્ટ્સ ટુ લુક બ્યુટીફુલ, પણ મહિલાઓ પર બ્યુટીફુલ રહેવા માટેનું જે પ્રેશર આપવામાં આવે છે, સૌથી પહેલાં પ્રેશર થોડું હળવું કરવાની જરૂર છે. સી, બ્યુટી બે વિભાગમાં છે. પહેલો વિભાગ છે તમારી શારીરિક બ્યુટી કે જેમાં તમારું વજન, તમારું રૂપ, રંગ, તમે જે પણ કંઈ ગણો છો તે યોર આઉટર પર્સનાલિટી. પણ એની સાથે જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમારી માનસિક બ્યુટી, વિચ ઇઝ કોલ્ડ યોર મેન્ટલ હેલ્થ. તો બ્યુટી માટે આપણે પ્રયત્ન કરવાનો છે, વી હેવ ટુ બી ફિટ એન્ડ ફાઇન. પણ આના માટે જેમ હિનાએ વર્ડ યુઝ કર્યો, પાગલપન નહીં હોવું જોઈએ. સી, સતત પોતાની જાતને સતત કોઈ પનિશમેન્ટ આપવાની જરૂર નથી. યુ હેવ ટુ એક્સેપ્ટ ધ વે યુ આર, યુ હેવ ટુ એક્સેપ્ટ ધ વે યુ લીવ. જસ્ટ લર્ન ટુ બી ફિટ, લર્ન ટુ બી કોન્ફિડન્ટ. અને એક સેન્ટન્સ આપણે બધાએ આજે વુમન્સ ડેના દિવસે યાદ રાખવું પડે કે એક પુરુષને એની બુદ્ધિમત્તાથી કોન્ફિડન્સ આવતો હોય અને મહિલાને એની સુંદરતાથી આવતો હોય. તો આ એક સંબંધ કહી શકાય કે જો તમારે કોઈક મહિલાને એની સુંદરતાના વખાણ કરવાય, તમે એને એપ્રિશિએટ કરો, તો તમે જોજો એનો કોન્ફિડન્સ વધી હાઈપ ઉપર જતો રહે છે. એટલે સીધું કનેક્શન એવું બેસે છે કે મહિલાઓને સુંદરતા સાથે આત્મવિશ્વાસ જોડાયેલો છે. એટલે જ્યારે હું કોઈ મહિલાને સુંદર રહેવાનું કહું, એનો મતલબ એવો છે કે હું એને આત્મવિશ્વાસ આપવાની કોશિશ કરી રહ્યા છું. હવે ઘણી વાર હું ન્યૂઝપેપરમાં વાંચતી હોઉં છું કે મહિલાઓની લડાઈ પુરુષ સમોવડી છે, તો એના વિશે તમે શું કહેશો? આ અત્યારમાં આપણે મહિલાઓ ખરેખર પુરુષને સમોવડી છે, સમાન છે? એકચ્યુઅલી જે આ શબ્દ છે ને, પુરુષ સમોવડી, મને હજુ સુધી સમજ જ નથી પડી કે આપણી સામે કોણ છે. સી, જ્યારે બે જેન્ડર એટલે કે બે અલગ પ્રકારના લોકો, એક જાતિ છે જેને આપણે પુરુષ કહીએ છીએ, એક જાતિ છે જેને આપણે મહિલા કહીએ છીએ, તો સૌથી પહેલાં એક જાતિની લડાઈ બીજી જાતિ સાથે હોઈ ના શકે. આ તો એવી વાત થઈ ગઈ કે હું પુરુષ બનવાની લડાઈમાં પડું છું, જે છે જ નહીં. એટલે એક્ચ્યુઅલ તો જ્યારે પણ તમે આ શબ્દ સાંભળો તો ત્યાં અટકી જજો. પુરુષ સમોવડી બનવાનો આપણો કોઈ પ્રયત્ન જ નથી, આપણે મહિલાઓમાં શ્રેષ્ઠ બનવાનો પ્રયત્ન કરવાનો છે. આપણી જાતિ
આપણો સ્વભાવ, આપણા પ્રયત્ન, મહિલાઓમાં શ્રેષ્ઠ મહિલા બનવાનો પ્રયત્ન ઇઝ અ લાઈફ. એટલે પુરુષ સમોવડી મારી લડાઈ કોઈ પુરુષને હંફાવવાની, કોઈ પુરુષને કમ્પીટ કરવાની છે જ નહીં. તમારી તમારી જાત સાથેની, જેમ કે આજે પૂજા વ્યાસ 2019માં જે વર્ઝન છે, આનાથી બહેતર 2020માં, આનાથી બહેતર 2021માં મારી લડાઈ, મારી કમ્પિટિશન માત્ર અને માત્ર મારી જાત સાથે છે. પૂજાબેન, ઘણી મહિલાઓ કે ઘણી સ્ત્રીઓ એવી છે કે જે કામ કરવા માંગે છે, જોબ કરવા માંગે છે, પણ પોતાના પરિવારના કારણે કે પછી ઘરની પરિસ્થિતિના કારણે એ કામ કરવા જઈ શકતી નથી. તો એને, એવી મહિલાઓને તમે શું સલાહ આપશો? હા હા, લાઈફ કોચિંગમાં કદાચ હિના હાઈએસ્ટ પૂછવામાં આવેલો સવાલ છે કે પૂજા મેડમ, મારે જીવનમાં કંઈક કરવું છે પણ હું કેવી રીતે કરું? તો ચલો આજે તમારા માધ્યમથી આનો જવાબ આપું છું. 3 ટેકનિક છે જે તમારે સૌથી પહેલાં શીખવી પડે જે મહિલાઓને કંઈક પણ કાર્ય કરવું છે. અને હું તમને આજે બેઝિક 3 સ્ટેપ આપું છું, વુમન્સ ડેની મારી ગિફ્ટ સમજી લેજો. નંબર 1, તમારે શું કરવું છે? સૌથી પહેલાં ક્લેરિટી હોવી જોઈએ કે તમે કયું કાર્ય કેટલા કલાક અને કઈ રીતે કરવા માંગો છો. એટલે સૌથી પહેલાં તમારે માઇન્ડ સાથે તમારી માનસિક લડાઈ લડી લેવાની છે કે તમે કેટલા કલાક પરિવારમાંથી બહાર રહીને કેટલું કામ કરવા માંગો છો. એટલે પહેલું કામ છે તમારું આ વાત પરિવાર સમક્ષ રજૂ કરવાની. હવે જ્યારે પણ તમે પરિવારને આ વાત કરશો કે મારે કાર્ય કરવું છે, કે મારે યુનો કરિયર બનાવવી છે, ઘરે બેઠા બેઠા કામ કરવું છે, તો ખૂબ જ જરૂરી છે પરિવારને સાથે લઈને ચાલવું અને એના ભરોસા પર ખરા ઉતરવું. સી, મહિલાઓ બેદરકારીપૂર્વક જ્યારે વર્તન કરતી હોય છે એટલે પરિવાર પણ લગામ પાછું ખેંચતું હોય છે. સી, જો તમે બેફામ અને બેદરકાર વર્તન રાખવા માંગતા હોવ અને જો આપણે અપેક્ષા રાખીએ કે મને પરિવાર સપોર્ટ કરે, હસબન્ડ સપોર્ટ કરે, ઇઝ નોટ પોસિબલ. તો સેકન્ડ સ્ટેપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારે ભરોસો જીતવાનો છે, ટ્રસ્ટ વિનિંગ. સી, ટ્રસ્ટ નહીં જીતી શકો, પોતાના જ લોકોનો ટ્રસ્ટ નહીં જીતી શકો તો તમે બહાર શું જીતશો? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, રાઈટ? એન્ડ થર્ડ, કે તમે જે ટાસ્ક લેવા માંગો છો, જેમ કે તમારે હિનાબેને એન્કરિંગ કરવું છે તો તમે એના સ્કિલ્સ ડેવલપ કરો. જ્યારે મારે મિસિસ ઇન્ડિયા કમ્પીટ કરવું હતું તો મારે એના સ્કિલ્સ શીખવા પડે, તો તમારા સ્કિલ્સ ડેવલપ કરો. સ્કિલ હશે તો બધું જ શક્ય છે, પણ વગર તૈયારીએ તમે જ્યારે કોઈ પણ પગલું ભરશો, ઇટ ઇઝ માય રિટર્ન ગેરંટી યુ વિલ ફેસ ધ ફેલિયર્સ. હવે પૂજાબેન, આપણે ઘરેલું આપણે વસ્તુ પર ચર્ચા કરીએ કે પતિ પત્ની, પતિ પત્નીમાં પત્ની વિશે તમે શું કહેશો? સી, એ લોકોના સંબંધ વિશે તમે થોડુંક જણાવો. પહેલાં એવું હતું કે દરેક જગ્યા પર, મને યાદ છે હું નાની હતી ત્યારે મને દરેક 5 જગ્યા પર આવું સેન્ટેન્સ એક સાંભળવા મળતું હતું કે દરેક સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ છે. એટલે એક માઇન્ડ સેટ એવું હતું કે પુરુષ સફળ હોય અને સ્ત્રી એની પાછળનું કારણ હોય, કે એનું સફળતાનો યુનો એનું બેઝ હોય. પણ હવે એવું નથી, બીકોઝ આપણું પરિવાર અને ઘર ચલાવવા માટે હવે સ્ત્રીની ઇન્કમનું પણ એટલું જ મહત્ત્વ થઈ ગયું છે. પુરુષ સાથે હવે સ્ત્રી પણ એક સેકન્ડ અર્નિંગ કરતી વ્યક્તિ ગણાય છે ઘરની. એટલે હવે આપણે આ સેન્ટેન્સ થોડું એક્સટેન્ડ કરવું પડે કે દરેક સફળ પુરુષ પાછળ મહિલાનો હાથ છે ને દરેક સફળ મહિલા પાછળ પણ પુરુષનો જ હાથ છે. કારણ કે હવે આ સંબંધ પૂરક થઈ ગયો છે. જો પુરુષને સફળતા જોઈતી હશે તો મહિલાએ એનો સાથ આપવો પડશે, ને જો મહિલાએ સફળતા જોઈતી હશે તો પુરુષોએ પણ સહકાર આપવો જ પડશે. જબેન, હવે વિશ્વ મહિલા દિવસ છે, હવે સોશિયલ મીડિયા એ વધારે છે કે વોટ્સઅપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, એ બધામાં મહિલાઓને એક્સપોઝ કરવામાં આવે છે. એક સૌથી કેવી ઘણી એવી વાત કહેવાય કે આજના ટાઈમમાં ફિમેલ એ સેફ છે, ખરી? યસ, આ એક કદાચ હવેની જે ચેલેન્જ આપણે કહી શકીએ, આવતા બહુ જ થોડા જ વખતમાં જો આપણી સામે કોઈ પ્રશ્ન આવવાનો હોય તો એ આ જરૂરથી આવવાનો છે, વિચ ઇઝ કોલ સોશિયલ મીડિયામાં હવે મહિલાઓનું જે પ્રભુત્વ થઈ ગયું છે. બીકોઝ વર્કિંગ ફિમેલ,
કાર્ય કરતી મહિલાઓ, હોમ મેકર્સ, બધાનું એક્સપોઝર તમે જુઓ તો સોશિયલ મીડિયા પર તો છે છે અને છે જ. પણ આ જ સોશિયલ મીડિયા દ્વારા જો મહિલાઓને ટ્રોલ કરવામાં આવે, સ્ટોક કરવામાં આવે, ઘણા લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે મહિલાઓને ટ્રોલ કરવા અને મેસેન્જર દ્વારા બીભત્સ વાતો કરવા માટે, તો આ એક ચેલેન્જ આપણા બધાની સામે આવવાની જ છે. બીકોઝ ધીઝ આર ધ પીપલ હુ હેવ નો ફેસ. સી, આ જે વ્યક્તિ છે આના કોઈ ચહેરા નથી, એટલે આને ઓળખવા બહુ મુશ્કેલ છે. ઘણી વખત એવું પણ હોઈ શકે તમારા જ સર્કલના અંગત લોકો દ્વારા જ તમને હેરાનગતિ થતી હોય છે એન્ડ યુ ડોન્ટ નો. તમારા બિઝનેસના હરીફ દ્વારા હોઈ શકે, દૂરના કોઈ સગાવાલા દ્વારા હોઈ શકે. એટલે આ એક સબ્જેક્ટ ઉપર કદાચ વિચારવાનો સમય હવે બહુ નજીક આવી ગયો છે કે સોશિયલ મીડિયા પર મહિલાઓની સિક્યોરિટીનું શું. અને મેં એટલે સુધી જોયું છે હિનાબેન કે ઘણા લોકો બદલો લેવા માટે એકદમ ખોટી રીતે મહિલાઓને ટ્રોલ કરતા હોય છે, કરવા માટે અને ફેક આઈડી બનાવીને એ લોકોના ફોટા એડિટ કરીને એ લોકોને બદનામ કરવાની કોશિશ કરતા હોય છે 100%. એટલે આઈ થિંક હવે આવનારી ગવર્નમેન્ટ કે જે પણ કોઈ આવશે નિયમો, એમાં આના માટેના કાયદા ખૂબ મજબૂત અને સખત કરવા પડશે કે મહિલાઓના ફોટોગ્રાફ્સનો કે મહિલાઓને સોશિયલ મીડિયા દ્વારા જે પણ કોઈ હેરાનગતિઓ કરવામાં આવે છે આમાં ઘટાડો અથવા આને મહદઅંશે ઝીરો કરવાની સખત જરૂર છે. નહીં તો મહિલાઓનો જન્મ થતાં પહેલાં જ મરણ થઈ જશે. સો આ વાત સખત જરૂરી છે તમારા દ્વારા. હું કદાચ હું પોતે પણ એક સોશિયલ મીડિયા પર, મારી પણ એક ઓપન લાઈફ છે, પબ્લિક ફિગર છો, તમે ક્યાં જાઓ છો, શું કરો છો, તમારું બી આજે આ જ લાઈફ છે. પણ સતત આ ડર અમને પણ રહેતો હોય છે, તો કદાચ આ ડરમાંથી નીકળવા માટે આપણે બધાએ ભેગા થઈને એક હાથ થઈને આ કામ કરવું પડશે. દર્શક મિત્રો, હવે પૂજાબેન આપણા ત્યાં મહિલા દિવસ નિમિત્તે આવ્યા હતા ઉપસ્થિત મહેમાન બનીને, તો આપણે ખૂબ જ રેર કોમ્બિનેશન ધરાવે છે પૂજાબેન. તેઓ બ્યુટી બ્રેન્ડ કોન્ફિડન્ટ અને સોશિયલ વર્ક કરે છે. હવે એમને લાસ્ટ ક્વેશ્ચન પૂછીએ કે માતા બન્યા બાદ એમને કઈ કઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિ તો એક જ હોય છે. આના માટે હું એક ખાસ વાત તમને કરીશ. મારું એક એવું ઓબ્ઝર્વેશન છે કે આપણે છે ને મહિલા દિવસે હંમેશા આવું વિચારતા હોઈએ છીએ કે મહિલાઓની લડાઈ પુરુષ સાથેની છે, ક્યાં મહિલાઓની લડાઈ યુ નો બીજા કોઈક સમાજ સાથેની છે. પણ હું તમને એક સાચી વાત કહું, મહિલાઓની લડાઈ મહિલા સાથેની છે. સી, આપણે આપણા જ ઇમોશન સમજી નથી શકતા. કદાચ જો એક મહિલા બીજી મહિલાને જો સમજવા માંડે, જેમ કે જો ઘરમાં સાસુ વહુને સપોર્ટ કરવા માંડે, માતા દીકરીને સપોર્ટ કરવા માંડે, લેડી બોસ એના એમ્પ્લોયીને સપોર્ટ કરવા માંડે, જો મહિલાઓ એકબીજાના સહકારમાં જોડાઈ જાય તો કદાચ 90% ઓફ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એટલે મારી રિક્વેસ્ટ આજે આ માધ્યમ દ્વારા મહિલાઓને બે વસ્તુ કહેવાની છે. મહેરબાની કરી તમારી એનર્જી ટીકા ટિપ્પણી અને બેક બીચિંગમાં નહીં વાપરશો. બહુ જૂનો જમાનો હતો જ્યારે એવું કહેવાતું હતું કે મહિલાઓ નિંદા કુથલી કરે. જો આપણે જૂનો જમાનો છોડી દીધો તો જૂની આદતો કેમ નહીં. એટલે મારી એક ખાસ રિક્વેસ્ટ છે મહિલાઓને, પ્લીઝ ડોન્ટ ડૂ ધીસ. મહેરબાની કરી કંઈ ના કરવું ઇઝ સ્ટીલ ગુડ, પણ બેસીને સ્પેશિયલ ટીકા ટિપ્પણી નિંદા બેક બીચિંગ કરવું, આઈ વિલ સે લેટ્સ નોટ ડૂ ધીસ. અને નંબર ટુ, એક મહિલા થઈને બીજી મહિલાને ઉતારી પાડવું, નીચે લઈ જવાની કોશિશ કરવી, આ તો આપણે સદંતર બંધ કરવાની જરૂર છે. કારણ કે મહિલા દિન આપણો દિવસ છે, આપણી જાતિ માટેનો દિવસ છે. જો આપણે જોડાઈ જઈશું, એક જૂથ થઈ જઈશું, તો પછી 2020નો દિવસ જ કંઈ નવો હશે. પૂજાબેન, તમે યુટ્યુબર પણ છો, તો એમાં તમે શું કહેશો? દર્શક મિત્રો તમારી સાથે તમને જોઈ શકે એ માટે તમે શું કહેશો? યુટ્યુબરમાં તમારું આઈડી કે? યસ, એકચ્યુઅલી સ્ટાર પર્સનાલિટી ડેવલપમેન્ટ ઇઝ માય ઇન્સ્ટિટ્યૂટ, કે જેમાં અમે ઇન્સ્ટિટ્યૂટ પર જે લોકો આવે છે એ લોકોને ટ્રેન કરીએ છીએ, જેમાં અલગ અલગ સબ્જેક્ટ્સ છે, મોટિવેશન, ગોલ સેટિંગ, જે બધા માનસિક સબ્જેક્ટ છે. એટ ધી સેમ ટાઈમ અમે અલગ અલગ આઉટર પર્સનાલિટીના સબ્જેક્ટ પર કામ કરીએ છીએ. પણ ઘણી વખત શું થતું હોય છે હિના, કે દરેક વ્યક્તિ માટે સુરતમાં સંસ્થા પર આવવું શક્ય નથી હોતું. દેટ્સ વાય વી મેક વિડીયો, અમે વિડીયો બનાવતા હોઈએ છીએ જે તમે યુટ્યુબ પર જોઈ શકો, સોશિયલ મીડિયા પર જોઈ શકો. વી આર અ બિઝનેસ પાર્ટનર એન્ડ લાઈફ પાર્ટનર, દેટ ઇઝ પિયુષ એન્ડ મી.
સો તમે અમારા વિડીયોઝને જ્યારે પણ જોવા માંગતા હોવ, ઇટ ઇઝ લાઈક અ મોટિવેશન ફોર એવરી ડે. સો દે આર અવેલેબલ ઓન પૂજા એન્ડ પિયુષ યુટ્યુબ ચેનલ, પૂજા એન્ડ પિયુષ ઇન્સ્ટાગ્રામ એન્ડ પૂજા એન્ડ પિયુષ ફેસબુક પેજ. અને આ સિવાય અમે ઘણી બધી એક્ટિવિટી કરીએ છીએ. ટોટલ ફોકસ ઇઝ ઓલ અબાઉટ ચેન્જિંગ યોર પર્સનાલિટી, બીકોઝ વેન યુ ચેન્જ ધ વર્લ્ડ ચેન્જ. ઓકે પૂજાબેન, આપણે આ કાર્યક્રમને અહીં સમાપ્ત કરતાં પહેલાં ફરી એકવાર કે તમે એક મોટિવેટર છો. હવે આપણા દર્શક મિત્રોમાં જે મહિલાઓ જોઈ રહી છે, એ મહિલાઓને તમે મોટિવેટ કરવા માટે શું કહેવા માંગશો? યસ, સી મોટે ભાગે મહિલાઓને મોટિવેટ કરવા માટે એટલું જ કહીશ, જો બીત ગયા વો કલ થા, જો આને વાલા હૈ વો ભી કલ હૈ. જો મહિલાઓ ભૂતકાળમાંથી નીકળીને હવે આવતીકાલે આપણે શું કરવું છે એના આયોજનમાં લાગી જશે, તો ધ વર્લ્ડ વિલ ચેન્જ. આ દિવસ અહીંયા પતે છે, આવતીકાલ તમારી છે. ડુ સમથિંગ, કીપ બિઝી, કીપ હેલ્ધી, સ્કિલ્સ ડેવલપ કરો, આગળ વધો. દરેક મહિલાને પૂરો હક છે કે એ પોતાના જીવનમાં ફિયરલેસ થઈને કામ કરે, બિઝી રહે, સ્કિલ્સ ડેવલપ કરે. અને ફરીથી કહું છું, તમે ઘરે બેઠા છો, ઇફ યુ આર મેકિંગ યોર હોમ બ્યુટિફુલ, એ પણ એક બહુ જ મોટી જવાબદારી છે. તો દર્શક મિત્રો, વિશ્વ મહિલા દિવસ નિમિત્તે આપણો આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું અન્ય કાર્યક્રમ સાથે. નમસ્કાર. This is Indizen Media Company Limited. And you are watching In News Gujarat.